કોંગ્રેસનું રાયપુરમાં ચોવીસ ફેબ્રુઆરીથી ત્રણ દિવસીય મહા અધિવેશન યોજાઈ રહ્યું છે તે માટે કોંગ્રેસ પક્ષે દેશભરમાંથી જુદા જુદા વર્ગમાંથી પંદર હજાર પ્રતિનિધિઓની સાથે જ ભારત જોડો યાત્રામાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભાગ લેનારાઓ સભ્યોને પણ આમંત્રણ આપ્યું છે આ મામલે શું છે કોંગ્રેસની રણનીતિ જોઈએ અમારા અહેવાલમાં ચૂંટણી જંગમાં કોંગ્રેસ કેવી રીતે જીતે તેને લઈને હવે કોંગ્રેસ પક્ષે કમર કસે છે એક રણનીતિના રૂપે કોંગ્રેસના પંચ્યાસીમાં મહાઅધિવેશનમાં પાર્ટીના જિલ્લા પ્રદેશ સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તરના પદાધિકારીઓને આમંત્રણ અપાયા છે ચોવીસમી ફેબ્રુઆરીએ એજન્ડા સમિતિના પદાધિકારીઓની બેઠકમાં અધિવેશનના ચર્ચા માટેના વિષયોને મંજૂરી મળ્યા બાદ પચીસમી ફેબ્રુઆરીએ સવારથી આ મહાઅધિવેશનનો આરંભ થશે જેમાં અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા વિચારણા કરાશે આ અધિવેશનમાં ઉદયપુર ચિંતન શિબિર તથા ભારત જોડો યાત્રામાં આવેલા રાજકીય આર્થિક આંતરરાષ્ટ્રીય સામાજિક ન્યાય જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે મહત્વનું છે કે આગામી દિવસોમાં થનારી વિધાનસભાની અને લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપને કેવી રીતે મત આપવી ઉપરાંત પક્ષની રણનીતિ પર વિચાર વિમર્શ કરવામાં આવશે જેને લઈને આ અધિવેશન કોંગ્રેસ માટે મહત્વનું ગણાય છે બ્યુરો રિપોર્ટ